મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ સાંસદ શ્રી બાહુભાઈ દેસાઈ સાંસદ શ્રી પરબતભાઈ પરબતભાઈ ચાલુ છે કોઈને લાગે પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા શ્રી અનિકેત ઠાકર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ શ્રી ભરતભાઈ બોગરા પૂર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ શ્રી શ્રી ગોવાભાઈ દેસાઈ શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ શ્રી શ્રી શશિકાંતભાઈ પંડ્યા બધીમાં નામ લઈ લીધું છે બાકી હશે બધા અને ખૂબ મોટી સંખ્યામાં આવેલા સૌ આગેવાનો સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું આજે દેશમાં એક વિકાસનું વાતાવરણ છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશને અને દુનિયાને બતાવ્યું છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ બની જાય કે પાણી આપી દો કે લાઇટ ચાલુ થઈ જાય એટલું પૂરતું નથી પરંતુ સર્વાંગી વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો કરવાના છે એના સફળ પ્રયત્ન કરીને પરિણામ સુધી લઈ જવામાં આદેશ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહોંચ્યા છે સરકારની યોજનાઓ બંને પણ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી સો ટકા પહોંચે એના માટેનો પૂરતો પ્રયત્ન એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે દરેક સેક્ટરના લોકો હોય એ દરેકને આદિવાસી ભાઈ બહેન હોય દલિત ભાઈ બહેન હોય કોઈ વિશ્વકર્માના ભાઈ હોય કોઈ માછીમાર ભાઈઓ હોય કોઈ વિદ્યાર્થી હોય બહેનો હોય ખેડૂત હોય ગરીબ હોય આ દરેકને યોજનાઓનો લાભ મળે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સફળ પ્રયત્ન કર્યા છે અને દેશનો વિકાસ કરવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ રોડથી માંડીને પ્લેન સુધીની બધી જ સગવડ એ પણ હોવી જોઈએ અને એમાં પણ મોદી સાહેબે પૂરતી વ્યવસ્થા કરી છે લોકોનું આરોગ્ય પણ સારું રહેવું જોઈએ એના માટે આયુષ્યમાન યોજના તો બનાવી પણ એમ્સ જેવી હોસ્પિટલ બાવીસ નવી એમ્સ એ મોદી સાહેબે બનાવ્યું અને એક જ દિવસે સાત એમ્સ એ મોદી સાહેબે ગુજરાતમાંથી રાજકોટના એમ્સમાંથી શરૂઆત કરતી વખતે લોકાર્પણ કર્યું પહેલાં તો પ્લેન માટે એરપોર્ટ જોઈએ એરપોર્ટની વ્યવસ્થા થાય તો પ્લેન ના આવે મોદી સાહેબે એક સાથે પંદર નવા એરપોર્ટનું લોકાર્પણ એ પણ હમણાં ગયા અઠવાડિયામાં કર્યું હું તો કહેતો હોઉં છું કે મોદી સાહેબ રાજકારણ કરવાને બદલે રોજ એક ઇતિહાસ લખે છે એમ્સ બનાવી એમણે ઇતિહાસ લખ્યો એમણે વંદે ભારત જેવી ટ્રેનો બનાવીને ટ્રેનોની કાયા પલટ કરી સ્પીડ લગભગ ડબલ કરી સમયસર ટ્રેન દોરથી થઈ ટ્રેનમાં સ્વચ્છતા જોવા મળી કે દુઃખદ પ્રવાસ હતો રેલવેનો એના બદલે સુખદ બન્યો એ મોદી સાહેબે કર્યો હમણાં જ જ્યારે દ્વારકા આવ્યા હતા ત્યારે પણ કૃષ્ણ ભગવાનની ભૂમિ દ્વારકા એ જે પુરાણી ભૂમિ પુરાની દ્વારકા નગરી એ દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે જાણીએ છીએ અને માન્ય પણ છીએ પણ મોદી સાહેબ સિત્તેર એંસી ફૂટ પાણીમાં નીચે જઈને એમણે એ નગરીને હાથથી સ્પર્શ કર્યો ખુલ્લા હાથથી સ્પર્શ કર્યો ભગવાન કૃષ્ણને ગમતો મોરપી પી અર્પણ કર્યું ને આપણી સંસ્કૃતિ યોગા ત્યાં એમણે યોગા પણ કર્યા જે તરવાઈયા હશે પાણીમાં એમને ખબર હશે કે પાંચ ફૂટ પણ તમે નીચે જાઓ તો પાણીનું પ્રેશર કેટલું હોય છે મોદી સાહેબ સિત્તેર એંસી ફૂટ સુધી નીચે ગયા અને એમણે આખા દુનિયાને અને દેશને એ દ્વારકા નગરીના દર્શન કરાવ્યા અને એનું અસ્તિત્વ ત્યાં છે એ એમણે આજે આખા દુનિયાને બતાવ્યું છે દરેક ક્ષેત્રની અંદર જે રીતે મોદી સાહેબ કામ કરતા ગયા એની અંદર એમણે વિશિષ્ટ પ્રયત્નો જે કર્યા છે એ પણ મહત્વના છે આ દિન સુધી અલગ અલગ જગ્યાએ જ્ઞાતિઓના ભાગલા પડતા હતા એને બદલે મોદી સાહેબે સેક્ટર પ્રમાણે એમને આગળ વધારવા માટેનો સંકલ્પ કર્યો બહેનો માટે મુખ્યમંત્રી હતા ત્યારે રિઝર્વેશન આપ્યું હતું પચાસ ટકા અને પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભામાં અને દરેક રાજ્યમાં વિધાનસભામાં પણ તેત્રીસ ટકા બહેનોને રિઝર્વેશન આપીને એમણે એક ઇતિહાસ એમાં પણ લખ્યો છે લોકસભાનો ભવન સો વર્ષ પહેલાનું ગુલાબી પ્રતિક હતું એમણે આપણા દેશનું પોતી કહી શકાય એ પ્રકારનું ભવન નિર્માણ કર્યું અને એમાં ઐતિહાસિક ઠરાવ આ બહેનોને અધિકાર આપવાનો મોદી સાહેબે કર્યો ઓગણીસો એસઠ થી રામ મંદિર બનાવીશું રામ મંદિર વહી બનાવીએ એ આપણે કહેતા હતા અને આ બધા અલગ અલગ પાર્ટીના છે પણ છતાં કહું છું કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એમ કેતા કે ભાજપ વાળા કહે છે કે મંદિર નહીં વહી બનાયે તારીખ નહીં બતાયગે મોદી સાહેબે તારીખ પણ ડંકાના ચોટ પર જાહેર કરી રામ લલા દર્શન કરાવ્યા જે દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આખું વાતાવરણ આખો દેશ રામમય બની ગયો હતો અને મોદી સાહેબના કાર્યોને કારણે એના કારણે આજે આખો દેશ મોદીમય પણ બની ગયો છે આપ સૌ અલગ અલગ પાર્ટીના આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય ત્યારે એવું લાગે કે નિર્ણય ખોટા થઈ રહ્યા છે ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મુજારો અનુભવે છે એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાવ છો અને પાર્ટી દિશા વિહીન થઈ જાય ત્યારે ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે અમે લોકોની સેવા માટે આવ્યા છે અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે અમારો હેતુ સેવાનો છે એ જ્યારે બર નહીં આવતો હોય ત્યારે મૂંઝારોનો સ્વાભાવિક છે અને ત્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય જ્યારે સફળતા મળતી હોય તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આપ સૌ પણ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાઈ રહ્યા છો હું આપ સૌનો દિલથી સ્વાગત કરું છું આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપને વિશ્વાસ પણ અપાવું છું કે આપની જે ઈચ્છા છે કે લોકો માટે કામ કરું આપની ઈચ્છા છે કે તમારા વિસ્તારનો વિકાસ થાય એ વિકાસ કરવા માટે લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે ખભે ખૂબ મિલાવીને કામ કરશે સરકાર પણ તમારા પડખે રહેશે સંગઠન પણ તમારા પડખે રહેશે આ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે અમે એમને પણ આ જ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના વિકાસનો આપણો ફાળો નોંધાવીએ આજે જયારે મોટી મોટી મહાસત્તાઓ પણ મોદી સાહેબમાં વિશ્વાસ કરતી થઈ છે એ કહેતા થયા છે કે અમે અમે તો મોદી જે કહે છે એ કરે છે એવી વાત આ મહાસત્તાઓ કહેતા થયા છે મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યા વગર આ દેશમાંથી એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરબીમાંથી બહાર લાવ્યા યુએન દ્વારા કરવામાં આવેલા સર્વેનો આ રિપોર્ટ એ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી ત્યારે આ મહાસત્તાઓના રાષ્ટ્રપતિ પણ કહ્યું કે વિકસિત દેશ જ્યારે આટલું મોટું કામ કરી શકે તે ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને કારણે કરી શકે એ પણ એમણે આ વાતને સ્વીકારી છે આપણે જે ઈચ્છા હતા કે વારે વારે પાકિસ્તાન આપણી પર હુમલો કરે છમકલા કરે બોમ્બ ધડાકા કરી જાય એના ઘરમાં ઘુસીને જવાબ આપનાર એ નરેન્દ્ર મોદી એનામાં સૌના એના નેતૃત્વમાં વિશ્વાસ આપણો પાયલોટ અભિનંદન ખૂબ ચર્ચામાં રહેલું પ્લેન એફ સિક્સટીન એને તોડી પાડ્યું અને પોતાનું વિમાન પણ તૂટી પડ્યું પણ એ દુશ્મનના દેશોમાં પાકિસ્તાનની હદમાં જઈને પડ્યા ત્યાં મિલિટરી અમને એરેસ્ટ કર્યા આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ દુશ્મન દેશો સૈનિક પકડાય છે ત્યારે એને સજા સુધી કે મૃત્યુ દંડ સુધી આપવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે છે પરંતુ આ તો મોદીજી મોદીનો પાયલોટ પાકિસ્તાનમાં પડે અને ત્યાં પછી એની પર કઈ જુલમ કરે એ મોદી સાહેબ ક્યારે સાંખી ના લે એમણે મલ્ટીમેટમ આપ્યું હતું પાકિસ્તાનને કે અમારો પાયલોટ અમને સહી સ્તરમાં પાછો મળી જવો જોઈએ અને આપ સૌએ પણ જોયું છે ચોવીસ કલાક ની અંદર યુદ્ધ થયું આપણા દેશના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા ત્યારે બંને દેશના વડાઓને એમને કહ્યું કે મારા દેશના બાળકો ત્યાં ભણે છે મારે એમને સહી સલામત કાઢવા છે છ કલાક સુધી યુદ્ધ બંધ કરાવ્યું અને દરેક આપણા બાળકોને સહી સલામત બહાર કાઢ્યા એ પણ મોદી જે હતા એટલે શક્ય બન્યું છે એ તો યુદ્ધ શરૂ થાય અને એને છ કલાક અટકાવી શકાય એ તો કલ્પના જ કોઈ કરતું નથી આવા તાકાતના અનેક પ્રદર્શન મોદી સાહેબે કર્યા જ્યારે પણ આપણો દેશનો કોઈ નાગરિક વિદેશમાં કોઈ મુશ્કેલીમાં ફસાયો હોય તો એને સહી સલામત લાવવામાં પણ મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે એવા આદર્શ નેતૃત્વની અંદર શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અહીં ઉભેલા સૌ આગેવાનોની સાથે ખભે ખભા મિલાવીને આપણે ગુજરાતના વિકાસમાં ભાડો આપવાનો છે ગુજરાતનો વિકાસ કરીને આપણે દેશના વિકાસમાં પણ મદદ કરવાની છે મને વિશ્વાસ છે મિત્રો આપ સૌની તાકાતમાં મને વિશ્વાસ છે આવો આપણે સાથે મળીને બે હજાર ચોવીસના ઇલેક્શનની અંદર ગુજરાત ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ સીટ બે વાર જીત્યું છે ત્રીજી વાર પણ જીતવા તરફ જઈ રહ્યું છે પણ દરેક સીટ પાંચ લાખ થી વધુ લીટ થી જ તમારી પાસેથી અપેક્ષા છે મને વિશ્વાસ છે મિત્રો સાથ અને કારણે આ શક્ય બનશે હવે તો આપણે બધા સાથે જ છીએ દૂધમાં સાકરની જેમ ભળીને આપણે કામ કરીશું એ જ આપને વિશ્વાસ અપાવીને આપ સૌના સ્વાગત સાથે મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત भारत माता की जय धन्यवाद खूप खूप आभार पाटील साहेब आप सव पधारेला बाईकी बनासकाटाना गाणेरा विधानसभापना पूर्व धारासભ્ય आणि दिग्गज काँग्रेसना नेता एवा जोयताबाई पाटील ने विनंती करीश की आप उपवर आऊ मंच पर આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાહેબના હાથે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે સાથે સાથે ડીસા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રહી ચૂકેલા શ્રી લેપજીભાઈ ઠાકોર એ પણ દિગ્ગજ નેતા છે તેઓને પણ વિનંતી કરું છું કે તેઓ પણ વધારે બંને જ ઉમેદવારો સારું પ્રદર્શન કરી ચૂકેલા છે શ્રી હરદાસભાઈ કસનાભાઈ પટેલ ચેરમેન ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ એઓને પણ વિનંતી કરીશ શ્રી જીવાભાઈ ગોકળભાઈ દેસાઈ વાઇસ ચેરમેન ધાનેરા ખરીદ વેચાણ સંઘ શ્રી ભરતભાઈ દુઃખ ઠાકોર તાલુકા પંચાયતના ડેલીગેટ દિશાથી પધાર્યા છે તેમને પણ વિનંતી કરી શ્રીજીભાઈ શ્રી કંચનજી વિહાજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત શ્રી હમીરજી ઠાકોર સરપંચ્રી શ્રી જયસંજી સુરતાજી દરબાર શ્રી જોરાભાઈ વણાભાઈ દેસાઈ શ્રી નથુજી મફાજી ઠાકોર શ્રી વસનાજી ખેમાજી રાજપૂત શ્રી પબાજી સુરતે દરબાર કાપડી વિરમભાઈ મફાજી જે લોકોને ખેસ અને ટોપી ધારણ કરી લીધી હોય તેમને વિનંતી કે મંચની ડાબી બાજુથી પોતાનું સ્થાન ગ્રહણ કરે નીચે આજે ઘણા ફિલ્મ કલાકારો તેમજ ફિલ્મ જગત સાથે જોડાયેલા પણ ભારતીય પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક કરણી સેના સાથે જીતેન્દ્રભાઈ શર્મા હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રોડ્યુસર ગુજરાતી ચલચિત્ર શ્રી ધૂળાભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કોંગ્રેસ લાખણી મંડળ

ચોડાભાઈ કલ્યાણભાઈ દેસાઈ શ્રી રાજુભાઈ દેસાઈ કોંગ્રેસ શ્રી બકુલભાઈ રાણા શ્રી સંજયભાઈ દેસાઈ શ્રી કુલદીપન ગોસ્વામી રામદાનભાઈ પટેલ આજે એક સૌથી અગત્યનો પ્રસંગ જે જે લોકોએ કેસ ધારણ કરી લીધો હોય તેમને વિનંતી કે મંચની નીચે પોતાનું સ્થાન લેશે મંચની નીચે પોતાનું સ્થાન ખુરશીમાં લેશે તમામને વિનંતી તમામ અગ્રણીઓને વિનંતી બે મિનિટ માજી સૈનિક સાહેબ ને રોકજો ને એક સાહેબ ને રોકાય ત્યાંથી બંધ દો ને આજે ગુજરાત રાજ્યના માજી સૈનિકો જે સૈનિકોએ ગુજરાતની અને ભારતની સેવા કરી છે દેશનું નામ કર્યું છે સૈનિક સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યું છે આપણે સૌ તેમને સન્માનપૂર્વક વધાવીશું તાળીઓના ગડગડાટથી જીતેન્દ્રભાઈ નિમાવત તેમના શ્રી છે શ્રી રમણભાઈ ચાવડા ઉપપ્રમુખ છે શ્રી શંકરભાઈ મહેશિયા પ્રમુખ દાહોદ જિલ્લાના છે શ્રી રૂમાલભાઈ પંચમહાલ જિલ્લાના પ્રમુખ છે શ્રી શનીભાઈ ડામોર મહિસાગરના પ્રમુખ છે શ્રી એમરાજભાઈ રબારી શ્રી જનકભાઈ બ્રહ્મભટ શ્રી કલ્પાબેન ભટ્ટ અને શ્રી અનિલભાઈ પી શર્મા આ તમામ માજી સૈનિકો છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ શ્રી નડાજી ઠાકોર શ્રી અજમલ અજમલસિંહ ખેમાવત શ્રી प्रभात सिंह किमावत श्री काशीपुरी बाबा जी श्री रमेश कुमार व्यास श्री कानूबा श्री नीलम जी जीपूत झलाजी राजपूत श्री अर्जुन जी राजपूत श्री बमराजी राजपूत श्री, श्री अनुप संग, लवारा श्री अर्जुन भाई रबारी श्री देवजी भाई वाघेला श्री गुला गुलाब सिंह वाघेला શ્રી સરજાનભાઈ રબારી શ્રી શંકરભાઈ દેસાઈ શ્રી ભાલુભાઈ દેસાઈ શ્રી સિંગરભાઈ દેસાઈ અને પટેલ સાગરભાઈ દેસાઈ અને શ્રી પરેશભાઈ દેસાઈ ફિલ્મ કલાકારોમાં અન્ય નામ છે અન્ય નામ છે શ્રી જનકભાઈ ઠાકોર એમનું નામ આવી ગયું ભાઈ નામ આપ્યા નથી તમે એમના એમના ક્યાં છે વિધાનસભા शहरा विधानसभा ना खातू भाई गुलाब सी बगी शहरा विधानसभा ना खातू भाई गुलाब सी बगी आगे लाइ दो ना मैं क्या थी पहला लाइ दो आगे मैं इतनी लाइ दो, दो तो। नहीं अब भाई कौन है आप इतनी श्री भाई गुलाब सिंह फगी भाई गुलाब भाई बगी। नहीं भाई, नहीं भाई, नहीं अब भाई क्या गया, गया है। श्री विक्रम सिंह गुलाब सिंह भगी श्री किरण सिंह रतन सिंह भगी श्री बददूर से अरविंद सिंह सोलंकी श्री भाई ने विनंती की कि मंजू पर आउसे श्री भाई बकी नंदरवाना से शहरा विधानसभा कांग्रेस पक्षना के उम्मीदवार रह चुके थे भाजपा ना पूर्व जिला पंचायतना प्रदेश सदस्य थे और भारतीय जनता पार्टी में पुनः प्रवेश मेलवी रहा थे फिल्म कार्यक्रम अन्य थे श्री जनकभाई ठाकुर एक्टर श्री मितेश भाई बारोट श्री अमित भाई बारोट श्री यश बारोट श्रीमती श्री तुप्तीबेन गढ़वी श्री किशन रावल श्री विशाल हापोर श्री खुशबू पंचाल श्री ऋत्वी पंड्या श्री सहदेव कोटड़ी श्री अजय लोहार शुभम बारोट बिन्नी शर्मा संजय नायक धवल कापड़िया स्वाति कापड़िया नीरव वैद्य श्री हिमांशु नायक श्री विधि शाह श्री महेश बारोट श्री विक्रम भाई पंचाल श्री जिगर भाई पंचाल श्री मयंक भाई पंचाल उर्फे माइकल श्री नरेश भाई रबारी श्री राजू भाई ठाकुर श्री अमित भाई शाह एक्टर श्री चीनी रावल एक्टर श्री जिनल रावल एक्टर श्री समीप शाह श्री अतुल शुक्ला श्री सज्जन परिक श्री सेजल पंचाल श्री हिरल पोडिया श्री जानवी पंचाल श्री कशिश राठौड़ श्री किंजल पटेल श्री कृष्णा जाला श्री मीनाक्षी जोबनपुत्र श्री नायरा श्री नायरा राजपूत श्री अंकित पटेल श्री अश्वी विशाल श्री छाया ठाकुर श्री सोदा त्रिपाठी જે જે લોકોએ કેસ ટોપી ધારણ કરી રહ્યા એમને વિનંતી કે મંચ નીચે પોતાની જગ્યાએ પોતાનું સ્થાન લેવા વિનંતી છે સંજયભાઈ દેસાઈને વિનંતી કે વ્યવસ્થામાં મદદ કરે સંજયભાઈ દેસાઈને વિનંતી અન્ય પાંચસો થી વધારે કાર્યકર્તાઓ જોડાયેલા છે તમામ કાર્યકર્તાઓનું ભારતીય સ્વાગત કરીએ છીએ શહેરામાંથી પણ બસો થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ફિલ્મ કલાકારોને વિનંતી કે થોડોક ક્ષણોમાં રાહ જોશો આ કાર્યક્રમ પૂરો થયા બાદ આપ સૌને બોલાવીશું આપના નામ બોલી ગયા છીએ ફિલ્મ કલાકારોને વિનંતી કે થોડો સમય સુધી રાહ જોશો ભાઈ નીચે એક એક બીજા મને બીજાને ચાન્સ મળે જે સૈનિક મંડળમાં સાથે જોડાયા છે પાંચસો થી વધુ સૈનિકો છે જેઓએ દેશની સેવા કરી છે ગુજરાતનું અને ભારતનું નામ રોશન કર્યું છે તમામ સૈનિકોનું સી આર પાટીલ સાહેબ પછી સ્વાગત કરીએ છીએ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભૂ વિનંતી કે જોડાનાર કાર્યકર્તાઓનું ખેસ અને ટોપી દ્વારા સ્વાગત કરીશું આપણે આદરણીય રજનીભાઈ આદરણીય કીર્તિસિંહજી

सिया प्रभु जी रजपूत सिया प्रभु जी रजपूत ऊपर आवे आइए बोल बोल स्थान का बंचा जयसुंग भाई चौधरी जा जाड़ी जयसंग भाई जयसुंग भाई चौधरी फिल्म कलाकारों जे मित्रों हैं हमने जरा हिमांशु भाई साहेब पासे ले जाओ फिल्म कलाकार मित्रों ने जयसुंग भाई चौधरी पूर्व तालुका पंचायत प्रमुख जाड़ी स्टेज पर आवे जयसंग भाई चौधरी બાકી જરા નીચે આવી જાય એટલે પાછળ બીજા બધા મિત્રો ની જગ્યા થાય મહેરબાની કરીને બીજા ભાઈઓ તરત નીચે આવ્યા ડાબી બાજુ ડાબી બાજુ ઉતરીને પોતાનું સ્થાન લઈ લે ડાબી બાજુ ઉતરીને પોતાનું સ્થાન લઈ લે ફટાફટ ભાઈઓ જે પાછળ ઉભા છે તે ભાઈ બેનો ભાઈ પાછળ ઉભા બધા આવી જાવ નીચે ભાઈ ભાઈ ફોટા પછી પાડજો સંજયભાઈ બ્રહ્મભટ